નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાળામાં. આજે આપણે ધોરણ 8ના સામાજિક વિજ્ઞાન એટલે કે જે નવું પાઠ્યપુસ્તક છે એમાં જે પાઠ 10 ખનિજ અને ઉર્જા સંસાધન એનો ભાગ 2નો અભ્યાસ કરીશું. હવે ભાગ 1ના અભ્યાસની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, તો તમે ત્યાંથી છે પાર્ટ 1નો અભ્યાસ કરી શકશો. આજે આપણે છે એના ભાગ 2ની એટલે કે આ ભાગ 2માં છે એ પાઠ અહીંયા આપણે સંપૂર્ણ એનું સમજૂતી છે એ મેળવી લઈશું. ભાગ 1 અને ભાગ 2 એમ પાઠ 10ની સમજૂતી છે એ 2 ભાગમાં વિભાજિત કરેલ છે. અંત સુધી વિડીયોને જોજો અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને છે લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. ઉર્જાના બિન પરંપરાગત સ્ત્રોત. કોલસો કે ખનિજ તેલ જેવા શક્તિના સંસાધનો મર્યાદિત જથ્થામાં ઉપલબ્ધ છે. હવે ખનિજ તેલ હોય કે કોલસો હોય એ આપણે છે એ વેડફી નાખીએ અથવા તો એનો મનફાવે તેમ ઉપયોગ કરીએ તો એ એક સમયે ખૂટી જાય. એટલે કીધું છે કે આની જેવા શક્તિના જે સંસાધન છે એ મર્યાદિત જથ્થામાં છે એટલે કે મર્યાદિત પ્રમાણમાં આપણને ઉપલબ્ધ છે. એવું અનુમાન કરવામાં આવે છે કે જો વર્તમાન દરે તેનો વપરાશ સતત થતો રહે તો આ ઈંધણોના ભંડારો સમાપ્ત થઈ જશે. એટલે જ અત્યારે આપણે હાલ જોઈ રહ્યા છીએ કે પેટ્રોલ ડીઝલના ભાવ કેટલા વધી રહ્યા છે. આ ઉપરાંત તેમના ઉપયોગથી પર્યાવરણીય પ્રદૂષણ પણ ઉત્પન્ન થાય છે. પેટ્રોલથી ચાલતા વાહનોમાંથી છે એવા વાયુ બહાર નીકળે કે જેના કારણે છે એ ધુમાડો એમાંથી વાહનમાંથી જે ધુમાડો નીકળે એ વાતાવરણમાં ભળે અને હવામાં છે એ પ્રદૂષણ ફેલાવતું હોય છે. હવે એટલા માટે છે આપણે સૌર ઉર્જા, પવન ઉર્જા, ભરતી ઉર્જા જેવા બિનપરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ જરૂરી છે. વિશ્વના ઘણા દેશોએ આ દિશામાં પગલાં લીધા છે એટલે કે ઘણા બધા દેશો એવા છે કે જે સૌર ઉર્જા, પવન ઉર્જા એનો વધારે ઉપયોગ કરી રહ્યું છે. ભારતમાં કમિશન ફોર એડિશનલ સોર્સિસ ઓફ એનર્જી એટલે કે CASE ની રચના કરવામાં આવી છે. ગુજરાતમાં ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી એટલે કે GEDA આ દિશામાં કામ કરી રહી છે. આગળ જોઈએ તો કે સૌર ઉર્જા. હવે આ સૌર ઉર્જા એટલે કે સોલાર એનર્જી શું છે? તો કે સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. જે સૂરજદાદા આપણે કહીએ છીએ એ છે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. સૂર્યની ગરમી અને પ્રકાશ ઉર્જા આપણે દરરોજ અનુભવી શકીએ છીએ. સૂર્યમાંથી મેળવેલી સૌર ઉર્જાનો ઉપયોગ સૌર કોષોથી વીજળી ઉત્પન્ન કરવા માટે કરી શકાય છે. ગરમીની વધુ માત્રાવાળી ઉષ્ણકટિબંધીય દેશો માટે સૌર ઉર્જાનો ઉપયોગ કરવાની તકનીક ખૂબ ફાયદાકારક છે. હવે તમે છે એ ઘણાના અગાસી ઉપર અથવા તો ઘણાના ઘર ઉપર છત ઉપર છે એ સોલારની પ્લેટ લાગેલી વાદળી રંગવાળી છે એ પ્લેટ લાગેલી જોઈ હશે. તો એ જે વાદળી રંગની આપણને જે પ્લેટ દેખાય છે, ડીશ દેખાય છે, એનાથી છે એ સૌર ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે અને એનાથી ઘરમાં છે અથવા તો કોઈ બીજી જગ્યાએ એવી ફેક્ટરી હોય તો એની અંદર વીજળી છે એ આપણને મળી રહે છે. સૌર ઉર્જાનો ઉપયોગ સૌર વોટર હીટર પછી છે એ ઘણાના અગાસી ઉપર કે કોઈ પણ જગ્યાએ છે એ સોલાર રાખેલું હોય જેના કારણે છે એ આપણે તડકો નીકળે, સૂરજદાદા આવે એટલે તડકો નીકળે તો એનાથી છે એ ગરમ પ્લેટ થાય અને એમાંથી છે એ આપણને ગરમ પાણી મળી રહે એટલે કે આપણે ગરમ પાણી કરવા માટે બીજી કોઈ વીજળીનો કે ગેસનો કે ઉપયોગ કરવો પડે નહીં. સોલર કુકર કે જેનાથી છે એ આપણે તડકામાં મૂકીએ તો એમાં રસોઈ બની શકે. સોલર ડાયર્સ તેમજ જાહેર સ્થળોએ રાત્રિ પ્રકાશ માટે અને ટ્રાફિક સંકેતોને પ્રકાશિત કરવામાં પણ થાય છે. સૌર ઉર્જા અખૂટ અને પ્રદૂષણ મુક્ત છે. હવે એવું તો નથી કે સૂરજદાદા મહિનો દિવસ આવશે અને પછી પાછા મહિનો દિવસ નહીં આવે એવું છે તો કે ના, એટલે સૌર ઉર્જા છે એ આપણને અખૂટ કે કોઈ દિવસ ખૂટવાનું નથી અને પ્રદૂષણ મુક્ત છે કે એમાંથી કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ પણ ફેલાતું નથી. મધ્યપ્રદેશના રેવામાં સૌર ઉર્જા પરિયોજના આવેલી છે જે એશિયાની સૌથી મોટી સૌર ઉર્જા યોજનામાં ગણાય છે અને સરકાર પણ છે એ આવી બધી બાબતોમાં છે એ ખૂબ સબસિડી આપે છે એટલે કે લોકોને સહાય કરે છે જેના આધારે છે એ લોકો આ તરફ વધારે પ્રેરાય અને આની વપરાશ છે વધારે કરે. ગુજરાત દેશમાં સૌર ઉર્જા મેળવતું અગ્રગણ્ય રાજ્ય છે.
સૌર છત, કેનાલ આધારિત સૌર પ્રોજેક્ટ દ્વારા સૌર ઉર્જા મેળવવાના પ્રયાસો થયા છે. જો મેં તમને કીધું હતું ને વાદળી રંગની પ્લેટ જો અહીંયા આવી, 590 મેગાવોટ ક્ષમતાનો સોલાર પાર્ક ગુજરાતમાં પાટણ જિલ્લામાં ચારણકા ગામ ખાતે છે, બિનવપરાશી જમીનમાં બનાવેલ છે. ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી એટલે કે GEDA એ છણી એટલે વડોદરા પાસે 10 ટનની ક્ષમતાવાળું સૌર શીતાગાર સ્થાપ્યું છે. સોલર રૂફટોપ સિસ્ટમ અપનાવવા માટે ગુજરાત રાજ્ય સરકાર સહાય આપે છે. વર્તમાન સમયમાં ગામોમાં દીવાબત્તી, ખેતરોમાં સિંચાઈ માટે સોલાર પેનલ બેસાડવામાં આવે છે. ગુજરાતના ભુજ પાસેના એટલે કે માંડવી નજીક મોઢવા ગામ પાસે આ પ્લાન્ટ છે. દરિયાના ખારા પાણીનું ડિસેલિનેશન કરવા માટે સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. હવે ડિસેલિનેશન કરવા માટે એટલે કે મીઠું પાણી બનાવવા માટે. આજે દેશમાં સૌર ઉર્જાથી ચાલતા ઉપકરણોનો વ્યાપ વધ્યો છે એટલે કે ધીમે ધીમે લોકો છે એ આ તરફ વળતા જાય છે. પ્રવૃત્તિ આપેલી છે કે આપના શિક્ષકની મદદથી ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી GEDA વિશે જાણકારી મેળવો. અને આપ જાણો તો કે રસોઈ બનાવવાની વિશ્વની સૌથી મોટી કે 15,000 લોકોના ભોજનની રાંધણ ક્ષમતા સૌર બાષ્પ પ્રણાલી તિરુમાલા આંધ્રપ્રદેશમાં ઓક્ટોબર 2002માં પ્રસ્થાપિત કરી છે, એ જાણવાનું છે. હવે આવે છે બીજી ઉર્જા, તો કે પવન ઉર્જા. પવન ઉર્જા એક અખૂટ અને પ્રદૂષણ મુક્ત સ્ત્રોત છે. એકવાર સ્થાપિત કર્યા બાદ વિદ્યુત ઉત્પાદનમાં ઓછો ખર્ચ થાય છે. પવનચક્કીનો ઉપયોગ અનાજ દળવાની ઘંટીમાં અને પાણી કાઢવા માટે પહેલાંના સમયથી થઈ રહ્યો છે. આપણે ઘણી જગ્યાએ છે એ પવનચક્કી ફરતી જોઈએ છે, તો એ શા માટે? તો કેવું નહીં કે પવનમાં ભાઈ ચક્કર ફરે એટલે આપણને જોવાની મજા આવે, પણ એનાથી ઉર્જા પ્રાપ્ત કરવામાં આવે છે અને એનો ઉપયોગ છે એ જૂના સમયથી એટલે કે દળવાની ઘંટી અને પાણી કાઢવા માટે થતો હતો. હાલના સમયમાં તેને જનરેટર સાથે જોડી વીજળી ઉત્પન્ન કરાય છે. પવનચક્કીના સમૂહને વિન્ડ એટલે કે પવન ફાર્મ કહે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં અને પર્વત ખીણ જ્યાં વેગીલો અને સતત પવન વહેતો હોય છે ત્યાં ઊભા કરાય છે. એટલે કે ખુલ્લી જગ્યામાં છે એ પવનનું પ્રમાણ એટલે કે પવન છે એ સતત વહેતો હોય છે, એટલે કે પવન છે એ વાતો હોય છે, તો એવી જગ્યાએ છે એ આ વિન્ડ ફાર્મ બનાવવામાં આવે છે. જર્મની, યુએસએ, ડેનમાર્ક, સ્પેન, ભારત પવન ઉર્જા ઉત્પન્ન કરનારા અગ્રગણ્ય દેશ છે. ગુજરાતમાં દેવભૂમિ દ્વારકાના લાંબા ગામે અને કચ્છના માંડવીના સમુદ્ર કિનારે વિન્ડ ફાર્મ છે. ગુજરાતમાં ક્યાં છે? તો કે દેવભૂમિ દ્વારકામાં લાંબા ખાતે અને કચ્છના માંડવીમાં. દેવભૂમિ દ્વારકા, કચ્છ, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર વગેરે જિલ્લાઓમાં પવનચક્કીઓ સ્થાપીને વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે, એટલે કે વીજળી ઉત્પન્ન કરાય છે. જો આ પવનચક્કીનું ચિત્ર આપેલું છે કે જે આપણને દૂરથી છે એ નાનકડો એવો પંખો લાગે, ત્રણ પાંખડાવાળો, પણ એને નજીકથી જોઈએ તો ખૂબ વિશાળ હોય છે. હવે આવે છે ભૂતાપીય ઉર્જા, જીઓથર્મલ એનર્જી. ભૂસંચલનીય પ્રક્રિયાને કારણે ભૂગર્ભમાંથી ઉત્પન્ન વરાળને નિયંત્રણમાં લઈ જે ઉર્જા મેળવવામાં આવે છે તેને ભૂતાપીય ઉર્જા કહે છે. આ થોડીક અલગ અને નવીન પ્રકારની ઉર્જા છે. પૃથ્વીની અંદર ઊંડાઈ વધવાની સાથે તાપમાનમાં સતત વધારો થતો જાય છે. ક્યારેક ક્યારેક આ તાપમાન ઉર્જા જમીનની સપાટી પર ગરમ પાણીના ઝરણા રૂપમાં દેખાઈ શકે છે. આ તાપ ઉર્જાનો ઉપયોગ વીજળી ઉત્પન્ન કરવામાં કરી શકાય છે. જો માનવી ક્યાં સુધી પહોંચી ગયો છે, તો કે પૃથ્વીના પેટાળમાં જે કંઈ ગરમી ઉત્પન્ન થાય છે, જમીનમાં જે કંઈ ગરમી ઉત્પન્ન થાય છે એમાંથી પણ પાછી વીજળી ઉત્પન્ન કરે છે. વર્ષોથી ગરમ પાણીના સ્ત્રોતના રૂપમાં ભૂતાપી ઉર્જાનો ઉપયોગ કરી ગરમી મેળવવા અને નહાવા માટે થાય છે. ભૂતાપીય ઉર્જા પ્રદૂષણ મુક્ત, પર્યાવરણને અનુકૂળ અને હંમેશા ઉપલબ્ધ હોય છે, એટલે કે આ પણ એક અખૂટ સ્ત્રોત છે. જો ભૂતાપીય ઉર્જા માટેનું ચિત્ર આપેલું છે કઈ રીતે, તો કે ટર્બાઇન, જનરેટર, કુદરતી ફાટ, નીચે કૂવો અને પાણી આપેલું છે કે જમીનમાંથી પાણી છે એ બહાર આવે છે. યુએસએમાં વિશ્વનો સૌથી મોટો ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ છે. ત્યારબાદ ન્યૂઝીલેન્ડ, આઇસલેન્ડ, ફિલિપાઇન્સ અને મધ્ય અમેરિકા આવે છે. હિમાચલ પ્રદેશના મણિકરણ અને લદ્દાખમાં પુગાઘાટી ખાતે ભારતના ભૂતાપીય ઉર્જાના પ્લાન્ટ આવેલા છે. એટલે ભારતમાં પણ છે, એવું નથી કે ભારતમાં નથી. ગુજરાતમાં લસુન્દ્રા, ઉનાઈ, ટુવા અને તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના ઝરા આવેલા છે. તમે પ્રવાસમાં ગયા હોય તો તુલસીશ્યામ છે, ઉનાઈ છે, ત્યાં છે એ ગરમ પાણીના ઝરા આવેલા છે ને એમાં આપણે છે એ ગમે ત્યારે હાથ એટલે કે પાણીને છે એ સ્પર્શ કરીએ તો એ આપણને ગરમ જ લાગે કે જાણે છે એ ગરમ કરવામાં
આવેલું હોય, જ્યાં ભૂતાપીય ઉર્જા મળવાની સંભાવના છે. ભરતી ઉર્જા. ભરતી દ્વારા ઉત્પન્ન થતી ઉર્જાને ભરતી ઉર્જા કહેવામાં આવે છે. હવે સ્વાભાવિક છે કે ભરતીમાંથી ઉત્પન્ન થતી ઉર્જા છે એને ભરતી ઉર્જા જ કહેવામાં આવશે. હવે ભરતી કોને કહેવાય એ પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે આ ઉર્જા સમુદ્રના સાંકડા માર્ગમાં બંધ બાંધીને મેળવાય છે. ભરતી અને વોટ આપણે જાણીએ છીએ કે ભરતી છે એ જ્યારે પાણી છે એ સમુદ્રકાંઠાથી બહાર એટલે કે વધારે પડતું આગળ આવે એને ભરતી કહેવાય, અને જ્યારે પાણી છે એ ખૂબ ઊંડે દૂર સુધી જતું રહેતું એને વોટ કહીએ છીએ. હવે ઊંચી ભરતી સમયે ભરતીની ઉર્જાનો ઉપયોગ બંધમાં સ્થાપિત ટર્બાઈનને ફેરવવા માટે કરવામાં આવે છે. ભરતી ઉર્જા અખૂટ અને પ્રદૂષણ મુક્ત છે, એટલે કે સમુદ્રમાં ભરતી વોટ તો આવ્યા જ રાખે છે અને એના કારણે છે એ આ ઉર્જા આપણને મળી રહે છે. ચિત્ર આપેલું છે કે જેના દ્વારા આપણને વધારે સમજણ પડે. યુએસ, રશિયા, ફ્રાન્સ, ચીન અને ભારતે ભરતી ઉર્જાની મદદથી વિદ્યુત મેળવવાની યોજના અમલમાં મૂકી છે. ગુજરાત રાજ્યમાં કચ્છ અને ખંભાતના અખાતમાં આ યોજનાનો આરંભ કરવામાં આવ્યો છે. હવે આવે છે બાયોગેસ. જૈવિક કચરો જેવા કે મૃત છોડ અને જંતુઓના અવશેષ, પશુઓના છાણ, રસોડામાંથી નીકળતા એઠવાડ કચરાને વાયુયુક્ત બળતણમાં ફેરવી શકાય છે. આ પદાર્થોના સડવાથી આવશ્યક રૂપમાં મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટા પડે છે. મિથેન વાયુ દહનશીલ છે અને બાયોગેસ રસોઈ બનાવવા તથા વીજળી ઉત્પન્ન કરવા માટેનું શ્રેષ્ઠ બળતણ છે, અને તેનાથી મોટા પ્રમાણમાં નિંદણમુક્ત જૈવિક ખાતર પણ પ્રાપ્ત થાય છે. એવું નથી કે આ કચરામાંથી માત્ર બાયોગેસ પ્રાપ્ત થાય, પરંતુ એમાંથી જૈવિક ખાતર પણ છે એ મળી રહે છે. આમ ઉર્જા અને ખાતર બંને મેળવી શકાય છે. બાયોગેસ સસ્તો અને ઉપયોગમાં સરળ છે. તમે ઘણાના ઘરે જોયું હશે કે ત્યાં છે એ બાયોગેસ પ્લાન્ટ બનાવવામાં આવેલો હોય, કે ઘરે જે કાંઈ પશુઓ અથવા તો પશુપાલન કરતા હોય તો એમાંથી જે કાંઈ પશુના મળમૂત્ર જે કાંઈ નીકળે છે એનો અને બીજા જે કાંઈ વધારાની વસ્તુ હોય અથવા તો બીજો કાંઈ કચરો હોય તો એ બધું આ પ્લાન્ટમાં એટલે કે એક જગ્યાએ એવો ખાડો કરવામાં આવે છે, એની અંદર આ બધું નાખવામાં આવે છે. પછી એવી એમાંથી છે એટલે કે એમાંથી એવા વાયુ છૂટા પડે છે જેના કારણે છે એ ગેસ ઉત્પન્ન થાય છે. તો એ સસ્તામાં એટલે કે કાંઈ પણ પ્રકારની કિંમત ચૂકવ્યા વિના છે એ આપણને એ ગેસ પ્રાપ્ત થઈ શકે છે, અને એનાથી વીજળી પણ પ્રાપ્ત થાય છે અને રસોઈ બનાવવામાં પણ ઉપયોગ આવે છે. તો અહીંયા આપેલું જ છે આપણને. નીચે વિઘટન, વાયુ ટેન્ક, ભૂમિ ખાતર બહાર લેવાય, વાયુ બહાર લઈ જતી નળી, એટલે કે એ નળીને સીધી ગેસમાં ફિટ કરવામાં આવેલી હોય જેના કારણે ગેસ સીધો ક્યાં નીકળે તો કે આપણે છે એ બટન ચાલુ કરીએ, લાઇટર મારીએ એટલે કે ગેસ ત્યાં પ્રજ્વલિત થાય, જેવી રીતે આપણે છે એ સિલિન્ડરમાંથી ગેસ છે એ આવતો હોય. ઉત્તર પ્રદેશ અને ગુજરાત બાયોગેસના ઉત્પાદનમાં અનુક્રમે પ્રથમ અને દ્વિતીય સ્થાન ધરાવે છે. અમદાવાદમાં દસક્રોઈ તાલુકાના રુદાતલ તેમજ બનાસકાંઠાના દાંતીવાડા ખાતે મોટા બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે. ખનિજોની ઉપયોગિતા. મેગેનીઝ રાસાયણિક ઉદ્યોગો, જંતુનાશક દવાઓ, કાચ, વાર્નિશ તથા છાપકામના ઉદ્યોગોમાં વપરાય છે. તેનો મુખ્ય ઉપયોગ લોખંડમાંથી પોલાદ બનાવવામાં થાય છે. હવે ખનિજોની કેવી કેવી ઉપયોગિતાઓ એ આપણને આપેલું છે. તાંબાનો ઉપયોગ વીજળીના તાર, સ્ફોટક પદાર્થ, રંગીન કાચ, સિક્કા અને છાપકામમાં થાય છે. તાંબામાં લાઈ ઉમેરવાથી કાંસુ બને છે, એટલે આપણને તાંબુ અને કાંસુ બંને સરખું જ લાગે છે, અને જસત ઉમેરવાથી પિત્તળ બને છે. ટેલિફોન, રેડિયો, ટેલિવિઝન, રેફ્રિજરેટર અને એર કન્ડિશનર વગેરે બનાવવામાં પણ તાંબાનો ઉપયોગ થાય છે. બોક્સાઇડમાંથી એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે. બોક્સાઇડનો ઉપયોગ વિદ્યુતના સાધનો, રંગો, હવાઈ જહાજોના બાંધકામમાં, કેરોસીન શુદ્ધિકરણ અને સિમેન્ટની બનાવટમાં વપરાય છે. અબ્રક, અગ્નિરોધક અને વિદ્યુત અવાહક હોવાથી તેનો ઉપયોગ વિદ્યુતના સાધન બનાવવામાં થાય છે. રેડિયો, ટેલિફોન, વિમાન, ડાયનેમો, મોટરગાડી, વિદ્યુત મોટર વગેરેની બનાવટમાં વપરાય છે. હવે આવે છે ફ્લોરસ્પાર. એનો ઉપયોગ તો કે ધાતુગાળણ ઉદ્યોગમાં, પ્લાસ્ટિક ઉદ્યોગમાં, હાઇડ્રોક્લોરિક એસિડમાં, ચિનાઈ માટીની વસ્તુની બનાવટમાં વપરાય છે. પછી છે ચૂનાનો પથ્થર, સિમેન્ટ, લોખંડ, પોલાદ, સોડાઈશ, સાબુ, કાગળ, રંગ, ખાંડ, શુદ્ધિકરણ જેવા ઉદ્યોગમાં વપરાય છે.
સીસાનો ઉપયોગ સ્ટોરેજ બેટરી અને ઝિંક ઓક્સાઇડની બનાવટમાં થાય છે. જસતનો ઉપયોગ ગેલ્વેનાઇઝ પતરા ઉપર ઢોળ ચઢાવવા માટે અને વાસણો બનાવવામાં થાય છે. લોખંડ એટલે કે લોહ એટલે અયસ્કનો ઉપયોગ ટાંકણીથી માંડી મોટા યંત્રો, મોટરગાડીઓ, જહાજો, રેલવે પુલ, મકાનો અને શસ્ત્રો બનાવવામાં થાય છે. કોલસો તાપવિદ્યુતના ઉત્પાદનમાં બળતણ તરીકે વપરાય છે. કમ્પ્યુટર ઉદ્યોગમાં વપરાતું સિલિકોન ક્વાર્ટ્ઝમાંથી લેવામાં આવે છે. હવે છે ખનિજોનું સંરક્ષણ આપણે કઈ રીતે કરવું. કોલસો અને પેટ્રોલિયમ બિન નવીનીકરણીય સંસાધન છે. ખનિજોના નિર્માણ અને સંચયનમાં હજારો વર્ષ લાગે છે. એટલે કે કોલસો બનતા અને પેટ્રોલિયમ ખનિજ તેલ બનતા છે એ ખૂબ જ વધારે સમય લાગે છે. એટલે એ બિન નવીનીકરણીય છે કે એવું નથી કે ઝડપથી આજે છે એ પેટ્રોલ છે ખૂટી ગયું અને કાલે છે એ પાછું નવું ઉત્પન્ન થશે. કે જેમ છે આજે સૂર્ય ઉર્જા ખૂટી ગઈ તો કાલ ફરીને પાછા સૂરજ દાદા આવશે અને ફરીને પાછી ઉર્જા આપણને મળી રહેશે. પેટ્રોલમાં કે કોલસામાં એવું થતું નથી કે એટલું ઝડપથી આપણને છે એ પાછું પ્રાપ્ત થતું નથી. એટલે એનો ઉપયોગ છે એ મર્યાદિત અને વ્યવસ્થિત રીતે કરવો જોઈએ. માનવી વપરાશના દરની તુલનામાં બિન નવીનીકરણીય સંસાધનના નિર્માણનો દર ખૂબ જ ધીમો છે. ખાણકામની પ્રક્રિયા ઘટાડવી આવશ્યક છે. ધાતુઓનું રિસાયકલિંગ લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ અને કલાઈ વગેરેના ભંગારને ફરીથી ઉપયોગમાં લેવો જોઈએ. ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થતા ખનિજોના વિકલ્પો શોધવા જોઈએ. વિદ્યુતના સ્થાને સૌર વિદ્યુતનો ઉપયોગ, પેટ્રોલને બદલે સીએનજીનો વપરાશ વધારવો જોઈએ. જળ, સૌર, પવન, બાયોગેસ જેવા બિનપરંપરાગત સાધનોનો ઉપયોગ વધારવો જોઈએ કે જે આપણને ખબર છે કે અખૂટ છે અને કોઈ દિવસ ખૂટવાના નથી. પર્યાવરણની ગુણવત્તા જાળવી રાખી ભવિષ્યની પેઢીને શુદ્ધ પર્યાવરણની ભેટ આપવા પ્રદૂષણ મુક્ત પર્યાવરણના પ્રયત્નો કરવા જોઈએ. અને તેના માટે છે આપણે શું કરવું જોઈએ તો કે વૃક્ષો વાવવા જોઈએ. વિચારો કે તમારા ઘરે, ગામમાં, શેરીમાં ભંગાર લેવા આવતા વ્યક્તિને ભંગારનું શું કરતા હશે. વિચારવાનું છે કે આપણે ગમે તે જગ્યાએ રહેતા હોય, પછી વિદેશમાં રહેતા હોય એની વાત અલગ છે, પરંતુ ભારતમાં રહેતા હોય ગમે એ જગ્યાએ, ગુજરાત હોય, અમદાવાદ હોય કે ગુજરાતની બહારના જે કાંઈ સ્થળે રહેતા હોય, તો કે ત્યાં ભંગાર લેવાવાળા વ્યક્તિ તો આવતા જ હોય. હવે એને ભંગારનું શું કામ હશે, અથવા તો એને તો કંઈ ખાવામાં નહીં ઉપયોગમાં આવતું હોય તો એ ભંગારનું શું કરતા હશે એવું વિચારવાનું કીધું છે તમે. ઊર્જા સંસાધનો ખૂબ જ કિંમતી છે, વળી તે મર્યાદિત હોવાના કારણે કરકસરથી વાપરી તેનું જતન કરવું આપણી ફરજ છે. ઊર્જાનો વ્યય આગામી દિવસોમાં તેની મોટી કટોકટી નોતરે તે પહેલાં આપણે સજાગ બની ઉર્જા સંરક્ષણ માટે પ્રતિબદ્ધ બનવું જોઈએ. અહીંયા છે આ બીજો પાઠ પૂરો થાય છે. ભાગ એક અને ભાગ બે કે બંનેની સમજૂતી છે એ મૂકવામાં આવેલી છે. બે ભાગમાં છે આ પાઠની સમજૂતી આપેલ છે. આના પછી છે આ પાઠના સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન અને સ્વાધ્યાયનું સોલ્યુશન મૂકવામાં આવશે. એટલા માટે જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ભૂલ્યા વિના સબસ્ક્રાઈબ કરી લો. બાજુમાં રહેલો બેલ આઇકોન પ્રેસ કરો અને અમારા વિડીયોને લાઈક કરો. વિડીયો જોવા બદલ આભાર.